કોરોનાનો કહેર યથાવત રહેતા સરકારી તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ કોરોનાની ઝપેટમાં આવતા ચલથાણ ગામ સંજીવની હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરત શહેર તેમજ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે। બુલેટ ટ્રેનની રફતાર સાથે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્વયંભૂ અનેક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોરોના હાલ પોતાની ચરમસીમાએ પહોંચતા શું નેતા શું અભિનેતા સૌ કોઈ ઝપેટમાં આવી રહ્યાનું માલુમ પડી રહ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ચલથાણ ગામ સંજીવની હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવાને એક મહિનો ઉપર થઈ રહ્યો છે, ત્યારે સંજીવની હોસ્પિટલ હાલ વેઇટિંગ ચાલી રહ્યું છે। પાછલા દિવસો દરમિયાન 80 કરતા વધારે દર્દીઓને કોવિડ-19 સેન્ટરમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાં હાલ 30 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે। તેમજ સારવાર લઈ રહેલા 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, બાકીના દર્દીઓ સારવાર લીધા બાદ રિકવરી આવતા રજા આપી દેવામાં આવી હતી। સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલનો હું ચેરમેન છું। હવે આપણે કોવિડ ચાલુ કર્યું ને આજે એક મહિનો પૂરો થયો છે। હા જી સાહેબ, તો એની જરાક માહિતી આપશો। કોવિડમાં હમણાં સુધી અમારા ત્યાં 84 પેશન્ટ ઇન્ડોર થયા હતા, જેની અંદર આજની તારીખે માત્ર 30 હાલના તબક્કે હજુ બી છે। 5 જણાના મૃત્યુ થયા હતા, બાકીના સંપૂર્ણ સારી રીતે સ્વસ્થ થઈને અમે એમને ડિસ્ચાર્જ કર્યા છે। હવે સરકારી અને સરકારી ક્ષેત્રના કયા કયા પદાધિકારીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે? સરકારી ક્ષેત્રમાં અમારા છલથાણ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી કેતનભાઈ ચિમનભાઈ પટેલ છે, કેબિનેટ મંત્રી શ્રીના પીએ જય મહેતા, કોંગ્રેસ સુરત જિલ્લાના આગેવાન મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ ઉમરાખના, સુરત જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ દવે, માજી સંસદ અને મહુવાના માજી ચેરમેન માનસિંહભાઈ તથા એમના ધર્મપત્ની, અને સુરેશભાઈ જગુભાઈ પટેલ સરદાર હોસ્પિટલના માજી ચેરમેન। કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ।